લક્ષદ્વીપ સમૂહથી સર્જાયેલા મહા તોફાનની અસરથી ઉત્તર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે એક પછી એક પાકમાં નુકસાનનો માર સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મહા તોફાનથી થયેલા કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે વર્ષે બટાકાના પાકમાં નુકસાન ત્યારબાદ ઉનાળુ વાવેતરમાં ટીટીની ખેતી કરી તો કરા પડવાથી મોટું નુકસાન અને ચોમાસુ સિઝનમાં મગફળીનું વાવેતર કર્યું

એમાં તો અમા તો મોટું નુકસાન છે જેમ કે ઉનાળે અમે ત્યારે બાજરી કે મગફળી વાવતા હતા લેતા હતા એ વખતે વરસાદ આવીને અમારી સારને મગફળી પલાળી નશી બાજરી બધી પલાળી નશી સોમાએ અમે તૈયારી છીએ મજૂરી કરી અને ખૂબ પેલું ખર્યું તો સોમાએ તો વળી કોક કુદરતી લાદરા છે એટલે થોડા ઘણી લેવા જઈ હતી બટાકાનું વાવેતર અમે પનાર વીજ દાડ તૈયાર કરતા હતા વાવેતર કરી રહ્યા વાવેતર કરી રહ્યા અને ક્ષેત્રમાં વાઈ રહ્યા એટલે કુદરત અમારા ઉપર છો એટલે વરસાદ બે ઇંચ જેટલો વરસી અને પાળા ભર્યા અને કાપ ખૂબ ગળવી અને નુકસાન થાય વિગે લગભગ 20 થી 25000 નુકસાન આવે એવી અમને ખૂબ ભય છે એવું ખેડૂત તરીકે અમે કહી શકું છું ધરતી પુત્રોએ બટાકાનું વાવેતર કર્યું હતું ત્યારે અત્યારે કમોસમી વરસાદને લીધે પાણી ભરાયા છે જે ખેડૂતોએ વાવેતરની તૈયારી કરવા માટે મોંઘા ભાવથી બિયારણ ખરીદ્યા હતા તે બિયારણ પણ કમોસમી વરસાદને લીધે નષ્ટ થઈ ગયા છે વાત કરીએ તો બનાસકાંઠાના ખેડૂતો છેલ્લા વર્ષથી એક એક પછી કુદરતની ખાઈ રહ્યા છે મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે અને દિવાળીના તહેવારો દરમિયાન તેનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ વર્ષે પણ ખેડૂતોએ નવી આશાની સાથે બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ મહા ચક્રવાતને પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે અત્યારે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે કમોસમી વરસાદને કારણે બનાસકાંઠામાં ખેડૂતોને પ્રતિ વિઘાએ પચીસ થી ત્રીસ હજારનું નુકસાન થઈ રહ્યું છે આઠ વીઘા જમીન છે અત્યારે એટલે એમાં નુકસાન થયું એટલે પહેલું નુકસાન બાજરી અને મગફળી અને એનું થયું એટલે એમાં જો ખાસું બધું નુકસાન થયું અને પછી અત્યારે બટાકા વાયા છે તો લગભગ વીઘે વીસથી પચીસ હજારનું નુકસાન છે આઠ વીઘામાં લગભગ ખાસું નુકસાન થઈ જાય અને સરકાર પાસે એવી અપીલ છે કે અમને આની વળતર આપે યોગ્ય વળતર આપે અને એમાં તો એટલું કે બધું આવે કુદરતનું છે એમાં કોઈ સરકાર બી પણ અમને યોગ્ય વળતર આપે એની અમારે મુખ્ય એની માંગ છે કુદરતની સામે લાચાર ખેડૂતો હવે સરકારની સામે મદદની આસ લગાવીને બેઠા છે ખેડૂતો પણ માને છે કે કુદરતી આફત માટે સરકાર જવાબદાર નથી પરંતુ ધરતીપુત્રો માટે તો કુદરત બાદ સરકાર જ માય બાપ હોય છે ત્યારે સરકાર બરબાદ થઈ રહેલા ખેડૂતો માટે માયબાપ બનીને પોતાની જવાબદારી નિભાવે તો બરબાદ થવાની કગાર પર પહોંચી ગયેલા ધરતીપુત્રોને નવું જીવનદાન મળી શકે તેમ છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા